નમસ્કાર, તમે જોઈ રહ્યા છો KN ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામે વિજ્ઞાન જાથા અને બાબરા પોલીસની ટીમની સંયુક્ત કામગીરીથી 6 પશુઓના જીવ બચાવવામાં આવ્યા. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામમાં વાળા પરિવારે માતાજીનો કર ઉતારવા માંગતામાં 6 પશુ બલીમાં 3 ઘેટા અને 3 બોકડા માટે ભંડવો નાખી આયોજન કર્યું હતું. આ માહિતી ભારત જન વિજ્ઞાન જાથાને મળતા જાથા દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. સવારે 4 વાગે મેરડી માતાજીના સ્થાનકે જ્ઞાતિનો ભૂવો ધૂણીને બોકડાના કાનનો કટકો કાપીને મંજૂરી માંગે તે પહેલાં જ જાથાની ટીમ તેમજ બાબરા પોલીસ ત્રાટકીને પશુ બલી અટકાવી દેવામાં આવી હતી. બોકડા કાપવાના સાધનો સહિત 3 શખ્સોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા અને પૂછપરછ ચાલુ છે. ત્યારે ભૂવા દ્વારા કાકલુદી કરવા લાગેલ થોડીવાર માટે મંડપમાં નાશ ભાગને દ્રશ્યો જોવા મળ્યા હતા. વાળા પરિવારે એકવાર માફી બક્ષવા અને કાયમી પશુ બલી બંધની જાહેરાત કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના PI ઝાલા સાહેબ તેમજ તેમના સ્ટાફની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. મુસીબતના સમયે માતાજી મદદે ન આવતા ભૂવો અફસોસ વ્યક્ત કરતો હતો. સવારમાં જ અમુક પરિવારે ચાલતી પકડી હતી. દાણા ખોટા પડતા માતાજીને બદલે જાથાની ટીમ આવી પહોંચી હતી. મંડપમાં ભાગદોડમાં એક ભૂવો વંડી ઠેકીને ભાગી જવામાં સફળ થઈ ગયો હતો. 6 પશુઓને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ અને બાબરા પોલીસે સજાગતા રાખી હતી. ભૂવાએ કાયમી ધૂણવાના ધતિંગ બંધની જાહેરાત કરી દીધી. માનતાના નામે પશુ બલી કરવી કાયદેસરનો ગુનો બને છે. પશુ બલી કિસ્સામાં વિજ્ઞાન જાથાને માહિતી આપવી તેવું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ સંજય વાળા દ્વારા. બંધ કરો ને ભલામણ આવા આખું નામ બની મોટો જયંતિભાઈ. નામ દિનેશભાઈ વાળા હે. અને હવે આ માનતા રહેતી હતી પશુની, હવે આજ પછી પશુની બલી નીકળી બરાબર દ્વારા આજ પછી અમે આ મૂંગ જનવરનું બલી નહીં દઈ. હરે તુલસીભાઈ વાળી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામમાં વારા પરિવારના 2 સંતાનના વાળ ઉતરાવવાની વિધિવિધાન માટે 3 ઘેટા અને 3 બોકડાની પશુ બલીની માનતા રાખવામાં આવેલી હતી. આજે બાબરા પોલીસ સ્ટેશન અને વિજ્ઞાન જાથાની ટીમે આજે ત્યાં રૂબરૂ જઈ અને જે પશુ બલી કરે તે પહેલાં જ ત્યાં જ એને સમજાવટ કરી અને પશુ બલી અટકાવેલ છે અને ભવિષ્યમાં પણ આ ભૂવો જયંતિ ભૂવો અને વાળા પરિવારના તુલસીભાઈના 2 પુત્ર એને પણ કબૂલાત આપી છે કે હવે પછી અમે કદી પણ માનતાના નામે આવી પશુ બલી ચડાવશું નહીં તેવી ખાતરી આપી છે અને કાયમી પશુ બલીની તિલાંજલિ કરશું અને આવો કુરિવાજ છે નાબૂદ કરશું એવી પણ પ્રતિજ્ઞા લીધી છે. આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામમાં વહેલી સવારે 4 વાગ્યે ભૂવા જયંતિ ખીમાનો પડદાપાશ અને વાળા પરિવારે બાલબોરાવા ઉતરાવવાના નામે અને માતાજીના નામે 6 પશુઓનો બલી ચડાવવાના હતા. વિજ્ઞાન જાથાને માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમ અને બાબરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે સવારના પહોંચી ગયો
અને બોકડાની વિધિ ચાલુ હતી તેને અટકાવી અને છ ત્રણ ઘેટા અને ત્રણ બોકડાને બચાવી લઈ અને અમરેલી પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે। વિજ્ઞાન જાથા અપીલ કરે છે કે નિર્દોષ પશુની હત્યા માનતાના નામે પરંપરા રિવાજના નામે 21મી સદીમાં થાય એ શરમજનક અને નિંદનીય બાબત છે। પશુ બલિ કરવી એ કાયદાકીય ગુનો બને છે, કાયદામાં પ્રતિબંધ છે અને આવું કોઈ પણ કૃત્ય કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। વિજ્ઞાન જાથાએ આજે છ પશુઓના નિર્દોષ પશુના જીવ બચાવ્યા છે અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે માતાજી કદી પણ જીવ હિંસામાં માને નહીં, માતાજી કદી રાજી ન થાય અને એના નામે જે આવા ભૂવા લોકોને ભ્રમણા ફેલાવે છે તેની સામે વિજ્ઞાન જાથાને સખ્ત વિરોધ અને વાંધો છે। વિજ્ઞાન જાથા દેશની અંદર 400 જિલ્લાની અંદર કામગીરી કરે છે અને આ 31મા વર્ષે નવા વર્ષની અંદર આ બાબરા સુખપુર ગામનો પર્દાફાશ છે તે માત્ર ને માત્ર એક માનતાના નામે અને બાલમોહરા ઉતરાવવાના નામે, કર ઉતારવાના નામે જે કિસ્સો આવ્યો છે તે શોભાસ્પદ નથી। તો આવી કોઈ ઘટના થાય તો વિજ્ઞાન જાથાને મોબાઈલ નંબર 9852-1689 ઉપર માહિતી આપજો, તટસ્થતાપૂર્વક આપજો, કોઈ રાગ દ્વેષથી કે કોઈને પાડી દેવાની ભાવનાથી ખોટી માહિતી ન આપવા પણ લોકોને અપીલ કરવામાં આવે છે। સમાચારોની ઝડપી માહિતી માટે કાનાબાર ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।